સ્થૂળ કર્મ સૂક્ષ્મકર્મ એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યા તે તેના મિત્રે તેને પૂછ્યું આટલા બધા રૂપિયા આપી દીધા ત્યારે શેઠ બોલ્યા હું તો એક પૈસોય આપું તેવો નથી આ તો આ મેયરના દબાણને લઈને આપવા પડ્યા હવે આનું ફળ ત્યાં શું મળે પચાસ હજાર દાન કર્યું તે સ્થૂળ કર્મ તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય લોકો વાહવાહ બોલાવે કીર્તિ ગાય અને શેઠે સૂક્ષ્મ કર્મમાં શું ચાર્જ કર્યું ત્યારે કહે એક પૈસોય આપું તેવો નથી તેનું ફળ આવતા ભવમાં મળે તે આવતા ભવે શેઠ પૈસોય દાનમાં આપી ના શકે હવે આવી ઝીણી વાત કોને સમજાય ત્યાં બીજો કોઈ ગરીબ હોય તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા ત્યારે ગરીબ માણસ શું કહે કે મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા લઈ લો પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધાય આપી દેત આમ દિલથી કહે હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું પણ મહી સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું પાંચ લાખ રૂપિયા આપવાના તે આવતે ભવે પાંચ લાખ આપી શકશે ડિસ્ચાર્જ થશે ત્યારે એક માણસ દાન આપ્યા કરતો હોય ધર્મની ભક્તિ કર્યા કરે મંદિરોમાં પૈસા આપે બીજું બધું આખોય દાડો ધર્મ કર્યા કરતો હોય તેને જગતના લોકો શું કહે કે આ ધર્મિષ્ઠ છે હવે એ માણસના અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં અંદર તો એને અણહકની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય અણહકના વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય એટલે ભગવાન એનો એક પૈસોય જમે કરતા નથી એનું શું કારણ કારણ કે એ દાન ધર્મ ક્રિયા એ બધા સ્થૂળ કર્મ છે એ સ્થૂળ કર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે લોકો આ કર્મને જ આવતા ભાવના કર્મ માને છે પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મ કર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે જેને લોકોને ખબર જ નથી તેનું ફળ આવતા ભવે મળે છે આજે કોઈ માણસે ચોરી કરી તે ચોરી એ સ્થૂળ કર્મ છે તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે જેમ કે એને અપજસ મળે પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ એને અહીંનું અહીં મળી જ જવાનું એટલે આજે કર્મ દેખાય છે સ્થૂળ આચાર દેખાય છે તે ત્યાં કામ લાગે નહીં ત્યાં તો સૂક્ષ્મ ભાવ શું છે સૂક્ષ્મ કર્મ શું છે એટલું જ ત્યાં કામ લાગે હવે જગત આખું કર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે આ સાધુ સંન્યાસીઓ બધા ત્યાગ કરે તપ કરે જપ કરે પણ એ તો બધું સ્થૂળ કર્મ છે એમાં સૂક્ષ્મ કર્મ ક્યાં છે આ દેખાય છે એમાં આવતા બહુ માટેનું સૂક્ષ્મ કર્મ નથી આ કરે છે એ સ્થૂળ કર્મનો એમને જશ અહીં જ મળી જાય સ્થૂળ આયનો અન્નો પિશોદ ખોડ છે મિત્રો आयनो ब देखजो चित्रो जेव द्रव्यतेव प्रतिबिम्ब देखजो चित्रो स्थूल आयनो अनुपिशोध पिशोद खोड छे मित्रो चकलि मारी रही चाच सूर प्रतिबिम्बने कषायो न चञ्चु पात बाळे पिण्डने આરોપી તે બાહ્ય પ્રવૃત્તિ ક્રિયા નહી પણ ધ્યાનથી ચાર્જિંગ આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે સામાયિક કરે વ્યાખ્યાન આપે પ્રવચન કરે પણ એ તો એમનો આચાર છે એ સ્થૂળ કર્મ છે પણ મહીં શું એ જોવાનું છે મહીં જે ચાર્જ થાય છે તે ત્યાં કામ લાગશે અત્યારે જે આચાર પાળે છે એ ડિસ્ચાર્જ છે આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે ત્યાં આ લોકો કહે કે મેં સામાયિક કર્યું ધ્યાન કર્યું દાન કર્યું તે એનો તને જશ અહીં મળશે તેમાં આવતા ભવને શું લેવા દેવા ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવા પોલને ચાલવા દે બહાર સામાયિક કરતો હોય ને મહી શું એ કરતો હોય એક શેઠ સામાયિક કરવા બેઠા હતા તે બહાર કોઈએ બારણું ઠોક્યું શેઠાણીએ જઈને બારણું ખોલ્યું એક ભાઈ આવેલા તેમણે પૂછ્યું શેઠ ક્યાં ગયા છે ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો ઉકરડે શેઠે મહી રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઉકરડે જ ગયેલા હતા અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂક્ષ્મ કર્મ ને બહાર સામાયિક કરતા હતા તે સ્થૂળ કર્મ ભગવાન આવા પોલને ચાલવા ના દે અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ત્યાં ચાલે આ બહારના ઠઠારા ત્યાં ચાલે એવા નથી ફેરવો ભાવ આમ સ્થૂળ કર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે એવું બને કે ના બને બને દાદા એ ગુસ્સો આવ્યો એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય લોકો કહે કે જવા દો ને એને એ તો છે જ બહુ ક્રોધી કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે એટલે અપજસનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય એટલે ગુસ્સો થવો એ સ્થૂળ કર્મ છે અને ગુસ્સો આવ્યો તેની અહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ તે આવતા ભાવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો છતાં પણ થઈ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું આ સ્થૂળ કર્મમાં તને ગુસ્સો થયો તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે તેમ છતાં પણ તને બંધન નહીં થાય કારણ સૂક્ષ્મ કર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપર ગુસ્સે નથી થતો છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય એટલે બહાર જે ગુસ્સો થાય છે તે સ્થૂળ કર્મ છે ને તે વખતે મહી જે ભાવ થાય છે તે સૂક્ષ્મ કર્મ છે સ્થૂળ કર્મને બિલકુલ બંધન નથી જો આ સમજે તો તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે અત્યાર સુધી સ્થૂળ કર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે આ જ્ઞાનથી સંસાર સાથે મોક્ષ હવે ઘરમાં સ્ત્રી હોય પૈણ્યા હોય અને મોક્ષે જવું છે તે મનમાં થયા કરે કે હું પરણ્યો છું તે હવે શી રીતે મોક્ષે જવાય અલ્યા સ્ત્રી નથી નડતી તારા સૂક્ષ્મ કર્મ નડે છે આ તારા સ્થૂળ કર્મ કોઈ નડતા નથી એ મેં ઓપન કર્યું છે અને આ સાયન્સ ઓપન ના કરું તો મય ભડકાટ 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 રહે મય અજંપો 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 રહે પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું અલ્યા તમે શી રીતે મોક્ષે જવાના છો તે શું છોડવાનું છે તે તો તમે જાણતા નથી તમે તો સ્થૂળને છોડ્યું આંખે દેખાય કાને સંભળાય એ છોડ્યું એનું ફળ તો આ ભાવમાં જ મળી જશે આ સાયન્સ નવી જ જાતનું છે આ તો અક્રમ વિજ્ઞાન છે જેનાથી આ લોકોને બધી રીતે ફેસિલિટી થઈ પડે કંઈ બૈરી છોડીને નાસી જવાય અને બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય એ બને ખરું કોકને દુઃખ દઈને આપણો મોક્ષ થાય એ બને ખરું એટલે બૈરી છોકરાની ફરજો બધી જ બજાવો અને સ્ત્રી જે જમવાનું આપે તે નિરાંતે ખાઓ એ બધું સ્થૂળ છે એ સમજી જજો સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય એટલા માટે મેં તમને પાંચ વાક્યો આજ્ઞા રૂપે આપ્યા છે અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે આ કરેક્ટ છે હું જે કરું છું જે ભોગવું છું એ કરેક્ટ છે એવો અભિપ્રાય ના હોવો જોઈએ બસ આટલો જ તમારો અભિપ્રાય ફર્યો કે બધું ફેરફાર થઈ ગયું